નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધાય? મજા માને? સરસ. તો આગલા વિડીયોમાં આપણે શું અભ્યાસ કર્યો હતો? કોને યાદ છે? આગલા વિડીયોમાં આપણે ખૂટતા મૂળાક્ષરો શીખ્યા હતા, પછી જોડકા જોડતા શીખ્યા હતા, શબ્દ વાક્ય ઘણું કર્યું હતું. તો આજે પણ આપણે મૂળાક્ષર પરથી બે અક્ષરવાળા અને ત્રણ અક્ષરવાળા શબ્દ શીખીશું. તો ચાલો તમારે તમારું પુસ્તક સરળ હિન્દી ભાગ એક સાથે રાખવાનું છે, પેન્સિલ સાથે રાખવાની છે અને ચેક રબર સાથે લખવાનું છે. અને જે હું બોર્ડ ઉપર કરાવું તે જ રીતે તમારે તમારા પુસ્તકમાં કરવાનું છે. જો તમારા પુસ્તકમાં બે અક્ષરવાળા શબ્દ અને ત્રણ અક્ષરવાળા શબ્દ નીચે આપેલા જ છે તો તમારે સામેની જગ્યા જે ખાલી છે તેમાં પેન્સિલથી લખવાનું છે. હું તે બોર્ડમાં લખાવીશ, તમારે પેન્સિલથી તમારી બુકમાં લખવાનું છે. તો આપણે શબ્દ વાંચીને જ લખવાનું છે. આપણને મૂળાક્ષર આવડી ગયા છે તો હજી આપણે માત્રા વગરના શબ્દ આવે છે તો સાદા શબ્દ છે, એટલે મૂળાક્ષર આવડે એટલે શબ્દ વાંચતા આવડી જ જાય. તો આપણે શબ્દ એક એક શબ્દ બોલતું જવાનું અને લખતું જવાનું છે એટલે આપણને સરસ રીતે હિન્દી વાંચતા અને લખતા આવડી જાય. ચાલો થઈ જાઓ તૈયાર મારી સાથે લખવા માટે. ચાલો ચાલો આપણે હવે શબ્દ લખીશું. પહેલો શબ્દ છે કર, લખ્યો પહેલો શબ્દ, વેરી ગુડ. પછી બીજો શબ્દ છે ભર, ત્રીજો શબ્દ છે ચર, પછી ચોથો શબ્દ છે હર, લખ્યું બધાએ? મારી સાથે સાથે વાંચીને જ લખવાનું છે. પછી બીજી લાઈનમાં ન, લખ્યું બધાએ? વેરી ગુડ. પછી ચ, લ. જો હું જે રીતે બોલું છું ને એ રીતે તમારે પણ બોલવાનું કે ચ, લ, એટલે આપણને શબ્દ વાંચતા આવડી જાય. પછી છે છ, છ, લ. પછીનો શબ્દ છે ફ, ફ, લ, ફ, લ. પછી ત્રીજી લાઈનમાં દસ, દ, શ. પછી એના પછીનો શબ્દ છે બ, સ. એના પછીનો શબ્દ છે ય, હ. એના પછીનો શબ્દ છે વ, વ, હ. ચોથી લાઈનમાં સ, ચ, સ, ચ. પછી લ, ચ, લ, ચ. એના પછીનો શબ્દ લ, ટ, લ, ટ. એના પછીનો શબ્દ હ, ટ, હ, ટ. જો બે અક્ષરવાળા શબ્દ આપણે લખાઈ ગયા છે, હવે આપણે અહીંયા ત્રણ અક્ષરવાળા શબ્દ લખીશું. ચાલો થઈ જાઓ તૈયાર. ક, લ, મ, તો લખો ક, લ, મ, ક, લ, મ. પછીનો શબ્દ છે ર, હ, મ, ર, હ, મ, ર, હ, મ. પછીનો શબ્દ છે સ, ફ, ર, તો સ, સ, ફ, ર. પછીનો શબ્દ છે સ, હ, ર, તો સ, હ, ર.
सहर। पछीनो शब्द बीजी लाइन में बहन, बहन। पछी सहन, सहन, सहन। पछी कमल, कमल, कमल। पछीनो शब्द छे सबल, तो सबल, सबल। पछी त्रीजी लाइन में भरण, भरण। पछी सरण, सरण। पछी रबर, तो रबर। पछी रगड, तो रगड। जो आ शब्द आपणे ત્રણ અક્ષર વાળા લખ્યા, તો હવે આ શબ્દ આપણે ફરીથી વાંચીશું। ચાલો, પહેલો શબ્દ છે કર, બીજો શબ્દ છે ભર, ત્રીજો શબ્દ છે ચર, પછી હર, પછી નલ, ચલ, છલ, ફલ, દસ, બસ, યહ, વહ, સચ, ભચ, લટ, હટ। જો બે અક્ષરવાળા શબ્દ વાંચતા આવડી ગયા ને, હવે આપણે ત્રણ અક્ષરવાળા શબ્દ વાંચીશું। કલમ, રહમ, સફર, સહર, બહન, સહન, કમલ, સબલ, ભરણ, સરણ, રબર, રગડ। જો ત્રણ અક્ષરવાળા શબ્દ પણ વાંચતા આવડી ગયા ને, સરસ। હવે આપણે આગળનું રિપીટ કરીશું કે 1 થી 10 અંક આપણે હિન્દીમાં લખતા શીખ્યા હતા, તો કોને યાદ છે? ચાલો રફ નોટ કાઢી લ્યો બધાએ। આપણે તેમાં 1 થી 10 અંક હિન્દીમાં લખતા શીખવાનું છે, તો તમારે રફ નોટમાં 2 વખત હિન્દીના અંકો લખવાના છે। ચાલો હું અહીંયા તમને લખાવું છું, એ રીતે તમારે લખવાનું છે। હિન્દી અંકો, ચાલો હિન્દી અંકો લખવાના છે। તો પહેલા 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9, અને પછી એકડે મીંડે 10। જો આ એકડે, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાછળે 5, છગડે 6, 7 અડે 7, 8 અડે 8, 9 અડે 9, 11 અડે 10। હિન્દી અંકો રફ નોટમાં તમે લખ્યા ને મારી સાથે, તો આપણને આગળ ભૂલાઈ નથી ગયું ને, એ તાજું થઈ જાય, એટલા માટે મેં તમને એ રિપીટ કરાવ્યું છે। તો તમારે હિન્દી અંકો પણ સાથે સાથે લખતું રહેવાનું છે, તો આપણને ગિનતીની પણ ખ્યાલ આવે, બરાબર। આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।